तो તાજેતરમાં આવેલા પૂરથી ન ફક્ત કૃષિ અને ઘરવખરીને નુકસાન થયું છે પણ લોકોના માનસ પર પણ ગંભીર અસર પડી છે। ભરૂચમાં અચાનક આવેલા નર્મદા નદીના ઘોડાપૂરે લોકોના માનસ પટલ પર ઘેરો આઘાત કર્યો છે। પ્રચંડ પૂરે ઘરબાર સાથે અસરગ્રસ્ત લોકોની માનસિક સ્થિતિને પણ ડુબાડી છે, જેના કારણે લોકો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના ભોગ બની રહ્યા છે। ભરૂચના મનોચિકિત્સકને આ અંગે અનેક ફોન કોલ મળી રહ્યા છે। અચાનક આવેલા અકલ્પનીય પૂરમાં લોકોનો આશરો ઘરવખરી, અનાજ પાણી, પશુધન અને જમા પૂંજી સહિત બધું જ નજર સમક્ષ તણાઈ ગયું, જેમાં હજારો લોકો પાયમાલ થઈ ગયા છે અને આઘાતમાં સરી પડ્યા છે। પોતાની નજર સમક્ષ જોયેલા દ્રશ્યો અને અનુભવેલી વેદના લોકોના માનસ પરથી ખસી નથી રહી અને ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે। ભરૂચમાં બાળકોના મનોચિકિત્સક ડોક્ટર સાજિદ ડે આ માનસિક બીમારીને પીટીએસડી કહી રહ્યા છે। આ માનસિક બીમારી કુદરતી આફતો બાદ પીડિતોમાં જોવા મળે છે। હાલ નર્મદાના પૂર બાદ બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત કેટલાય પૂરગ્રસ્તોમાં પૂર વખતના બિહામણા દ્રશ્યો અને સતત પૂરનો ભય દૂર નથી થઈ રહ્યો। કેટલાકને પૂરના પેનિક અટેક આવી રહ્યા છે। ઊંઘ ન આવી, વારંવાર ગભરાઈને જાગી જવું જેવી ફરિયાદો સાથે માતા પિતા મનોચિકિત્સકનો સંપર્ક કરી રહ્યા છે। ઘણા બધા લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ આની અસર પડી છે। લોકો સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, તણાવ છે, ઊંઘની સમસ્યા છે, એવી બધી સમસ્યાઓ લઈને આવી રહેલા છે। એટલે કે કોઈ ઘટના બને એના મહિનાની અંદર જો આ સમસ્યા જોવા મળે તો એને આપણે એક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર કહેતા હોય છે। અને ઇફ એક મહિનાથી વધારે આ લક્ષણો ચાલે તો એને પોસ્ટ ટ્રોમેટ્રિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેતા હોય છે અમે। તો અમદાવાદમાં બ્રિજ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે। 84 બ્રિજમાંથી 55 બ્રિજનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। મહત્વનું છે કે જૂનો કેડિલા બ્રિજ નબળો હોવાનો પણ ઉલ્લેખ થયો છે। 55 બ્રિજમાં કઈ કઈ જગ્યાએ સમારકામ કરવાની જરૂર તે અંગે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો એજન્સી દ્વારા રિપોર્ટ તૈયાર કરી સોંપવામાં આવ્યો છે। તો સુરતમાં બેફામ નબીરાઓનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડિંડોલીમાં હાથમાં ખંજર લઈને નાચતા દેખાયા છે નબીરા, ડીજેના તાલે ઝૂમતા દેખાયા છે નબીરાઓ। વિડીયો વાયરલ થતા ઉઠી રહ્યા છે અનેક સવાલો। નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। નવસારીના બિલીમોરામાં એસબીઆઈના એટીએમમાં ચોરીની ઘટના સામે આવી છે। ત્રણ ઠગ મહિલાઓ અન્ય મહિલાના પર્સમાંથી પૈસા લઈને ફરાર થઈ એટીએમમાં દંપતીને ત્રણ મહિલાઓ ભટકાઈ અને પર્સમાંથી 49,000 સેરવીને ફરાર થઈ ગઈ। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ઠગ મહિલાઓની તપાસ હાથ ધરી છે। બીજી તરફ સુરતમાં એટીએમમાંથી પૈસાની ચોરી કરતા ત્રણ લોકો ઝડપાયા છે। ગોડાદરા મંગલ ભવન હોલ પાસે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા છે। ત્રણેય આરોપીઓ બેંક એટીએમ મશીનમાં ચીપીઓ લગાવી દેતા હતા અને જ્યારે અન્ય વ્યક્તિઓ ટ્રાન્ઝેક્શન કરતા ત્યારે પૈસા ચીપિયામાં ફસાઈ જતા હતા અને આરોપીઓ ચીપિયામાંથી ફસાયેલા પૈસા લઈને ફરાર થઈ જતા હતા। આરોપીઓના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના માલણકા ગામના તલાટી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે। ડીડીઓ સમક્ષ ફરિયાદ નોંધાતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે। ગ્રામજનો પાસેથી કામ કરી આપવા વધારાના પૈસા વસૂલવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। માલણકાના અરજદારો, પૂર્વ સરપંચ અને તાલુકા સદસ્યોએ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી અને ચેરમેન ડીડીઓને લેખિત અરજી પણ કરી છે।
અમદાવાદમાં સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી છે. મહિલાને માર મારતો સીસીટીવી સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પરના ગેલેક્સી સ્પાનો આ સમગ્ર બનાવ છે. સ્પા સંચાલક એક મહિલાને માર મારી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં ગેલેક્સી સ્પાનો આ બનાવ છે. મોહસિન નામના સંચાલકે મહિલાને માર માર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. પાટણમાં માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે. નરાધમે વધુ એક માસૂમને પીંખી નાખી. પાડોશીએ 11 વર્ષની મૂકબધિર બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બાજુમાં રહેતા ભરત ઠાકોર નામના હવસખોરે બાળકી મૂકબધિર હોવાનો ફાયદો ઉઠાવી ગંદુ કામ કર્યું. આ મામલે શંખેશ્વર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મોદક સ્પર્ધામાં એક વ્યક્તિ 4-5 નહીં પરંતુ 21 મોદક ખાઈ ગયો અને તે વ્યક્તિએ મોદક સ્પર્ધામાં જીત મેળવી. દ્વિતીય નંબરે આવેલા વ્યક્તિએ 13.5 લાડુ ખાધા હતા અને ત્રીજા નંબરે આવેલા વ્યક્તિએ 13 લાડુ ખાધા હતા અને મહિલાઓમાં પ્રથમ નંબરે આવેલી મહિલાએ 10 લાડુ ખાધા હતા. બપોરે 4 વાગ્યે રાજકોટના 70 બહેનો દ્વારા પાણીપુરી સ્પર્ધા જે યોજવામાં આવી હતી એ 70 બહેનો એમાં ભાગ લીધેલ, જેમાં 4 મિનિટની અંદર 59 પાણીપુરી ખાવાનો એક બેને આજે વિક્રમ કર્યો છે. એ ઉપરાંત આજે અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે લાડુ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે, જેમાં 54 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. એટલે આપ જોયો છો કે કેટલા બધા ઉત્સાહ અને ઉમંગથી ગણપતિ મંગલ મહોત્સવનો જે રીતે રંગેચંગે પ્રારંભ થયો હતો અને જે રીતે આ કાર્યક્રમો ચાલે છે, જેમાં તમામ લોકોનો ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. મજા જ આવે ને, લાડવા ખાવા ચડે તો મજા ન આવે. એકવીસ કે હે, એક લેખા હે અને એક વી ખાધા એની મૂળ 10 વાર આવ્યું હોય. 25 લગી ખાધેલા રે, 27-28 લાડવા લગી હે મારું. યુનિવર્સિટી રોડ માંથી જમી 18.5 ખાધા હતા અને 3,000 રૂપિયા ઇનામ દીધો હતો. આ મને ઇનામ જ નબળું પડે. સોમનાથમાં ગણેશોત્સવ નિમિત્તે શ્રી ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ તીર્થમાં 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન સંપન્ન કરી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો. સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોએ માટીના ગણેશજીનું નિર્માણ કરીને પૂજન કરાવ્યું હતું. માટીના ગણેશજીનું કેળના પત્તાથી બનેલું પાત્ર અને પૂજા સામગ્રી સાથે પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો અને બાળકો પણ જોડાયા હતા. મહત્વનું છે કે સોમનાથ મંદિરમાં ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બાળકો દ્વારા ગણેશજી તૈયાર કરવામાં આવ્યા હતા, સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી. ગણપતિજીની બાળકો દ્વારા મૂર્તિ બનાવવાનું જે આયોજન થયું છે તેમાં દરેક બાળકોની ધાર્મિક ભાવના અને કલા આ બંનેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ખરેખર આપની સંસ્થા દ્વારા આજનો બાળક છે કે આજનો યુવાન છે એ દૂષણોથી દૂર કરવો હોય તો એના માટે આ જ ખરેખરનો રસ્તો છે કે આજે યુવાન છે એને સાચી દિશા નથી મળતી, આધ્યાત્મિક તરફ વાળવો હોય તો આવો કંઈક જે આપણે પ્રોગ્રામ ગોઠવો છે એના દ્વારા આજના યુવાનને એક સંદેશ મળે કે આવી રીતે ભગવાન તરફ વાળવું હોય તો પોતે નિર્માણ કરેલો ગણપતિ છે અને પોતે જ એની પૂજા કરે છે એટલે એને કંઈક ભાવ જુદો જ હોય. આ કાર્યક્રમનો હેતુ નાના બાળકો પણ પોતે આપણી જે પરંપરા મુજબની પૂજા વિધિ છે એમાં જોડાય અને ખાસ કરીને જ્યારે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ઉપર બધા વાત કરી રહ્યા છે ત્યારે આ માટીના ગણપતિનું નિર્માણ કરી એક એ પણ મેસેજ લોકો સુધી જાય એવો એક આ કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. 2003માં વાયબ્રન્ટ ગુજરાતનું વાવેલું બીજ આજે વટ વૃક્ષ બની ગયું છે. આજે વિશ્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ચર્ચા છે. જોકે આ વિચાર ક્યાંથી અને કેવી રીતે આવ્યો અને કેવી રીતે વાયબ્રન્ટ ગુજરાત શક્ય બન્યું જોઈએ આ અહેવાલમાં. વાયબ્રન્ટ ગુજરાત આજે વૈશ્વિક સમિટ બની ગઈ છે. ક્યાંથી આ સમિટનો વિચાર આવ્યો અને કેવી રીતે તેના પર અમલ થયો તે અંગેની કહાની પણ આજના યુવાનોને પ્રેરણા આપે તેવી છે. સાથે જ આ કહાની એ પણ દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા દૂરંદેશી નેતા છે. 2001ના ભૂકંપ બાદ ગુજરાતની આર્થિક વ્યવસ્થાને જાણે કે ગ્રહણ લાગ્યું.
જેના બાદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2003માં અર્થવ્યવસ્થાને ઉપર લાવવા વાયબ્રન્ટ ગુજરાતનો વિચાર આવ્યો. એક સમય કંઈ પણ શરૂઆત કરવાની વાત આવે ત્યારે લોકો કહેતા હતા ગુજરાત જ કેમ, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતમાં કેમ નહીં. આપણો નવો મંત્ર છે ગુજરાત કેમ, અને ગુજરાત ઇઝ વિલ, ગુજરાત કેમ, ગુજરાત ઇઝ વિલ. અને શરૂઆત થઈ ઇતિહાસના સર્જનની. 2003માં શરૂઆત નાની થઈ પણ 36 સ્ટોલથી શરૂ થયેલી આ સમિટમાં સમય સાથે અનેક દેશના પ્રતિનિધિઓએ ભાગ લેવાનું તથા ગુજરાતમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. સમયની સાથે વાયબ્રન્ટ સમિટમાં હવે દુનિયાના 135થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે અને ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ દેશ વિદેશમાં નામના મેળવી ચૂક્યું છે. ગુજરાતનું ગ્રોથ એન્જિન બનાવી દીધું છે, જેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. 2003થી શરૂ થયેલી સમિટનો વ્યાપ આજે ઉડી અને આંખે વળગે તેવો છે. આમ વાયબ્રન્ટ સમિટના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના તે સમયના વિચારે આજે ગુજરાતને એક અલગ જ ઓળખ અપાવી છે. આજે વિશ્વના અનેક દેશો ગુજરાતમાં રોકાણ કરવા આતુર છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.